विद्यार्थी मित्रों ऑनलाइन एजुकेशन में आपको स्वागत है। धोरण 12 आंकड़ा शास्त्र आम चौथे चैप्टर आप चालू करो। सामयिक श्रेणी को अन्वयोजन करो और अंदाजित किंमत कोई पण वस्तु कहेवा माटी होय एनी अंदाजित किंमत शोधो। आ दाखलो तमारो 5 मार्क्स में एफ विभाग में सौ छेलो तो बे होय विकल्प होय 3 વર્ષીય 4 વર્ષીય અને 5 વર્ષીય સરેરાશ કરતા પૈકી રીતની જઈએ નેક્સ્ટ આપણે આપણે લઈશું। અત્યારે આપણે 5 માર્ક્સમાં દાખલો જે પૂછાઈએ સામાયિક શ્રેણીનું અન્વયોજન રેખા કરો અને કોઈ પણ વસ્તુની અંદાજિત કિંમત શોધો એ રીતની માહિતી આપવામાં આવેલી હશે। અહીંયા તમે સ્વાધ્યાય 4.2 ના દાખલા પર દીધા હતા। અહીંયા સ્વાધ્યાય વિભાગ સ્વાધ્યાયમાં ઈ વિભાગ આપેલો છે આ પ્રમાણે રકમ શું કીધું તો એમ તમારો 6 હતો એમ
बराबर 6 गुणा टी वाई, तो टी वाई तभी 200 455 और 95 माइनस सिग्मा टी एन सिग्मा वाई 21 गुणा 141 41 छेद में एन बराबर 6 गुणा टी नो स्क्वायर, तो टी नो स्क्वायर 291 छे, तो 91 माइनस सिग्मा टी नो होल स्क्वायर, तो 21 नो स्क्वायर बनाइसु, 21 नो स्क्वायर आगे लेसु, तो b इक्वल टू 455 गुणा 6, तो 455 गुणा 6 बराबर 2970 2970 माइनस 21 गुणा 141 बराबर 2961 अहीं लईशु, तो 91 गुणा 6 बराबर 546 माइनस 21 नो वर्ग, तो 21 गुणा 21 लगभग 441 हशे, 441 આગળ જઈશું, તો b ઇક્વલ ટુ 200, તો 2970 માઇનસ 2961 બરાબર 9000 છેલ્લા ગુણાકાર કરીએ છે, કરીએ તો 21 ગુણ્યા 141 બરાબર 2961 2400 ફક્ત 9 વધે કેટલા રહીએ 9 છેદમાં 546 થી 441 બાદ કરીએ તો 546 માઇનસ 441 બરાબર 105 થાય 105 છેલ્લે b ભાગાકાર કરશું 9 ભાગ્યા 105 બરાબર 0.08 થાય 0.09 થશે કારણ કે પાછળ 5 છે તો 0.09 આ તમારો b થઈ ગયો અબ b શોધ્યા પછી આપણે ખબર છે કે a શોધવાનો છે તો a શોધવાનું સૂત્રમાં લખાયું a ઇક્વલ ટુ y બાર માઇનસ b ગુણ્યા x બાર તો a ઇક્વલ y બાર તમારો બરાબર કેટલો હતો 23.5 માઇનસ b તો b કેટલો આવે તમારો 0.09 ગુણ્યા x બાર તો x બાર કેટલો હતો તમારો 3.5 આગળ જઈશું તો a ઇક્વલ ટુ 23.5 માઇનસ આને ગુણાકાર કરીશું 3.5 ગુણ્યા 0.9 ઇસ ઇક્વલ ટુ 0.31 જો થાય 0.32 a ઇક્વલ ટુ 23.5 કરી રાખીશું 23.5 માઇનસ 0.32 23.18 0.09 ગુણ્યા b ની કિંમત કઈ લેવી તો એક આકડામાં કે આપણે એટલા વર્ષનું અનુમાન કરવાનું છે 2017 નું 2017 નું અનુમાન કરશો તો જો 2015 પર ટી કેતો એ 6 2016 માં કરશો તો 7 અને 2017 માં કરશો તો 8 તો એ ટી બરાબર તમારે 8 લેવાનો છે ટી બરાબર 8 લેતા તો એ ટી ની કિંમત તમે કેટલી લેશો 8 તો આગળ આવશે તો y કેપ ઇઝ ઇક્વલ ટુ 23.18 અને ગુણાકાર કરી દઈએ આપણે 0.9 આ તમારો 23.9 y કે પાછળ આ તમારી y કે પાછળ કિંમત ભલી ગઈ આ રીતે ગણિત તમારે e વિભાગનો મેં પહેલો દાખલો બનાવ્યો બાકીનો બીજો
তারপর তোমারও একটি ইজ্জত হতো পারবো, তারপর নেক্সট টাইম অনারাইজ থ্যাংক ইউ।